હાલો નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જ્ઞાન યજ્ઞ આ યુગનો સૌથી મહાન પરોપકાર પરમાર્થ. સેવા ધર્મ સૌથી મોટો ધર્મ છે. પરોપકાર પરમાર્થનો જીવનક્રમમાં જેટલો સમાવેશ થશે તેટલું ચરિત્ર ઉજ્જવળ રહેશે, સદગુણો વધશે અને આત્માને સંતોષ મળશે. જે પોતાના સ્વાર્થ માટે જીવ્યો, દોડા દોડમાં જ લાગેલો રહ્યો, તેણે ભલે દોલત ભેગી કરી લીધી હોય, ભલે એસ આરામના દિવસો પસાર કર્યા હોય, તેમ છતાં માનવીય આદર્શોની કસોટીએ કસ્યા પછી એ જ કહેવામાં આવશે કે એની જીવન વ્યર્થ જતું રહ્યું. ભારતીય સંસ્કૃતિમાં પરોપકારાય ઇદમ શરીરમ જેવા સૂત્રમાં પરોપકારનો મોટો મહિમા બતાવવામાં આવ્યો છે. પરોપકારનો આશય એ છે કે કોઈનું ભલું કરવું કે હિત કરવું. પરોપકારના ઘણા પ્રકાર અને ઘણા રૂપ હોઈ શકે છે. તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં વહેંચી પણ શકાય છે. આ વિભાજનને સમજવા માટે તૃતીય શ્રેણી વિચારો. તૃતીય શ્રેણીનો પરોપકાર એ હોય છે જેના દ્વારા કોઈ વ્યક્તિનું સામ્યક હિત થાય છે. જેમ કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું, કોઈ રોગી કે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડવી, કોઈ યાચકને પૈસા આપી દેવા, ઠંડી તે પીડાતી વ્યક્તિને વસ્ત્ર કે ખોવાયેલાને તેને યોગ્ય સ્થળે પહોંચાડી દેવા માટે મદદ કરવી વગેરે ત્રીજી શ્રેણીનો પરોપકાર હોય છે. બીજી શ્રેણીનો પરોપકાર એને કહેવામાં આવે છે જેનાથી કોઈનું દૂરગામી હિત થાય છે. જેમ કે કોઈને નોકરી અપાવી, તેના ભરણ પોષણની વ્યવસ્થા કરાવવી, કોઈની ઘાતક રોગોમાંથી મુક્તિ અપાવવી, કોઈ વ્યક્તિઓ કે કુટુંબોને વૈમસ્યમાંથી મુક્તિ અપાવવી, કોઈને નિરાશા કે નિરુત્સાહના અંધકારમાંથી બહાર કાઢવા કે કોઈની કાયમી દુશ્મનાવટ દૂર કરી દેવી વગેરે સત્કર્મ દ્વિતીય શ્રેણીના પરોપકાર માનવામાં આવ્યા છે. જે ઉપકારોથી મનુષ્યનું કાયમી હિત થાય છે તે પોતાના જીવનનો વિકાસ અને તેની સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા મેળવે છે. એ ઉપકાર પ્રથમ શ્રેણીનો માનવામાં આવે છે. મનુષ્યને કોઈના પર આધારિત રહેવું ન પડે, કોઈનો આશ્રય લેવો ન પડે, કોઈનો સહારો લઈને ઊભા થવું ન પડે, એટલા યોગ્ય બનાવવામાં મદદ કરવી તે નિસંદેશ પ્રથમ શ્રેણીનો પરોપકાર છે. આ શ્રેણીમાં એ બધા ઉપકાર આવી જાય છે જેના દ્વારા કોઈનામાં જીવન જીવવાની યોગ્યતાનો વિકાસ થાય છે. હવે પ્રશ્ન એ છે કે જે સામાન્ય વ્યક્તિ છે, જે સાધન સંપન્ન અને ધનવાન છે, તો શું તેઓ જીવનભર પ્રથમ શ્રેણીના પરોપકાર કરી શકવાથી વંચિત જ રહી જશે? ના, એવું નથી. પરોપકાર અને ઉપકાર સિવાય પ્રથમ શ્રેણીના ઉપકારોના બીજા પ્રકારો પણ છે જેમનો નિર્વાહ કોઈ પણ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કરી શકે છે. એ ઉપકાર છે જ્ઞાન યજ્ઞ અને સદગુણ અથવા ચરિત્ર નિર્માણ. ભારતીય ઋષિ મુનિઓને સર્વશ્રેષ્ઠ ઉપકારી માનવાનું એકમાત્ર કારણ એ છે કે એમને અજ્ઞાનના અંધકારમાં ભટકતી માનવતાને જ્ઞાનના આલોક આપ્યો. સમાજ પ્રત્યેનો તેમનો આ ઘણો મોટો ઉપકાર હતો. જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરેલો મનુષ્ય સંસારના બધા દુઃખોથી છૂટી જાય છે. જ્ઞાનની મદદથી એ પોતાની બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ પોતે ઉકેલી લે છે. એ માટે તેને કોઈના મોઢા સામે જોવું પડતું નથી કે કોઈનો સહારો શોધવો પડતો નથી. તેથી જ જ્ઞાનદાનને પ્રથમ શ્રેણીનો ઉપકાર માનવામાં આવ્યો છે. સંસારમાં જ્ઞાનદાનથી વધારે બીજું કોઈ દાન નથી. જેને એ પ્રાપ્ત થાય છે તેનું જીવન કૃતાર્થ થઈ જાય છે. જ્ઞાન આપીને કોઈનો જેટલો ઉપકાર કરી શકાય છે તેટલો ધન કે સગવડો આપીને કરી શકાતો નથી. કોઈ પાસેથી ધનની સહાયતા મેળવીને કોઈ મનુષ્ય પોતાનો વિકાસ કરી લે છે કે ધંધો રોજગાર વધારી શકે છે તે માની શકાય,
તેમ છતાં જ્ઞાનના અભાવમાં ધન તેને માનવ જીવનમાં અપેક્ષિત એવું સુખ નથી આપી શકતું. એ સુખ, એ શાશ્વત સુખ તો ફક્ત જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે પ્રાપ્ત કરી આત્મા સંતુષ્ટ થઈ જાય છે. ધનની સહાયતા કરતાં જ્ઞાનની સહાયતા વધુ શ્રેષ્ઠ છે. સંસારમાં જ્ઞાનોપકારથી વધારે બીજો કોઈ પરોપકાર છે જ નહીં. બધા દુઃખનું કારણ અજ્ઞાન. વિવેકશીલ વ્યક્તિ જાણે છે કે સંસારમાં સમસ્ત દુઃખો, વ્યક્તિઓના સગળા કષ્ટોનું, સમાજના બધા સંકટોનું એકમાત્ર કારણ વિચારોની વિકૃતિ જ છે. આજે જો દુઃખોના સ્થાને સુખોની સ્થાપના કરવી હોય તો તેની ઉપાય એક જ છે, યોગ્ય રીતે વિચારવાની કળા શીખવવી. શું અમીર, શું ગરીબ, શું શિક્ષિત કે શું અશિક્ષિત, બધા પેટ ભરવાની વિધિ જ કોઈ રીતે શીખી ગયા છે. હકીકતમાં તો તેઓ જીવન જીવવાની કળા, યોગ્ય વિચાર કરવાની રીતિ, નીતિની સર્વથા અપરિચિત દેખાય છે. જો તેઓ આ કળાથી પરિચિત હોત તો શારીરિક જ નહીં, માનસિક અને આંતરિક દ્રષ્ટિથી પણ તેઓ સુસંપન્ન અને સમૃદ્ધ જોવા મળ્યા હોત. એમના સંપર્કમાં જે કોઈ આવત એ સ્વર્ગીય સુખ શાંતિનો અનુભવ કરત અને એ શાંતિની પ્રશંસા કરતા અને થાકતા ન હોય. ફૂલો જ સુગંધી હોતા નથી, મનુષ્યના સદગુણો પણ ચિરસ્થાયી અને સાચી સુગંધ ફેલાવે છે. ચંદ્રમા જ સુંદર નથી, ઉજ્જવળ ચરિત્રનું સૌંદર્ય તેના કરતા ઉચ્ચ છે. તેથી જેને યોગ્ય વિચારનાર, સાચું કરનારો બનાવી દેવામાં આવ્યો હોય તેની પર અસીમ ઉપકાર કરવામાં આવ્યો છે એમ માનવું જોઈએ. અને જેઓ આ પુણ્ય પ્રમાથ કરી શકે તેની ગણના ધરતીના દેવતાઓમાં કરવી જોઈએ. બ્રાહ્મણને ભૂષુણ કહે છે. બ્રાહ્મણ એટલે સદજ્ઞાનના પ્રચાર માટે, જન જાગરણ માટે જીવન ખપાવનાર, કાવા દાવા કરીને પોતાનું સ્વાર્થ સાધનાર, પ્રચંડ પ્રાયણ, સંસ્કૃત નહીં, સદજ્ઞાન જ એ અમૃત છે જેના કેટલાક ટીપા મેળવીને મૃત થયેલા જીવન સંસાર થાય છે. એવા અમૃતને જે સામાન્ય લોકો સુધી પહોંચાડી શકે તેના પુણ્ય પરમાર્થની મહાનતા અખૂટ છે. નારદ દેવર્ષિ એટલા માટે હતા કે તપ સાધના દ્વારા સ્વર્ગ મુક્તિની આકાંક્ષા ન કરીને બાણે બાણે સદજ્ઞાનનું અમૃત છાંટતા સતત ભ્રમણ કરતા રહેતા હતા. નારદની સિદ્ધિ પહોંચ ભગવાન સુધી હતી. તેઓ સિંહ સાગરમાં સુતેલા ભગવાનને ગમે ત્યારે જઈને જગાડતા હતા. આ અધિકાર બીજા કોઈને મળ્યો ન હતો. ભગવાને આટલો પ્રિય બીજો કોઈ ઋષિ દેવતા ન હતો. કારણ કે એ સ્પષ્ટ છે કે ભગવાન જ્ઞાન રૂપ છે. જ્યાં જેટલું સદ્જ્ઞાન છે ત્યાં તેટલો ભગવાન છે એમ સમજવું જોઈએ. જ્ઞાન પ્રાયણ વ્યક્તિ હકીકતમાં ભગવાનનો રમણ કરે છે અને એમનામાં જ લીન માનવામાં આવે છે. નારદની સ્થિતિ એવી છે હતી. તેઓ માનતા હતા કે દુઃખી પ્રાણીઓનું કલ્યાણ એકમાત્ર સદ્જ્ઞાન દ્વારા જ થઈ શકે છે. આ સંસાર જ્ઞાન દ્વારા જ સ્વર્ગરૂપે વિકસિત થઈ શકે છે. તેથી પ્રાણીઓ પર સતત જ્ઞાન વર્ષાવવું જોઈએ. આવા ઉચ્ચ કોટિના પરમાર્થથી વધુ ભગવાનની પ્રસન્નતાનો કોઈ બીજો આધાર હોઈ જ ન શકે. સંકોચ છોડો અને આગળ વધો. અજ્ઞાનના અંધકારમાં ભટકતા માનવ સમાજને પ્રકાશ આપવા માટે દીપકની જેમ પોતાને બાળનાર ભાવનાશીલ લોકો આગળ વધે તો યુગ બદલાય. શાંતિ માટે થોડા જ જીવંત લોકો પોતાનું જીવન સમર્પણ કરી શકે તો કામ ચાલે. બધા લોકો એ શારામની જિંદગીના સપના સજાવવામાં લાગેલા છે. કેટલાક એવી પણ પાગલ નીકળવા જોઈએ કે શરીર ઢાંકવા અને પેટ ભરવાની જરૂરિયાતને પર્યાપ્ત સમજી સંસારના ભાવનાત્મક ઉત્કર્ષ માટે પોતાનું જીવન ઉમી શકે. યુગ પુરુષ મહાકાળ એવા ભાવનાશીલ નર નારીઓની આંખો ફાડી ફાડીને શોધે છે, પોકારે છે અને બોલાવે છે.
પરંતુ સુનકારને ચીડતો કોઈ અવાજ આવતો નથી. એ કેટલું મોટું દુર્ભાગ્ય છે. લાખો લોકો ધર્મ અને અધ્યાત્મનો ઢોંગ કરીને બેઠા છે, પરંતુ લોકો માટે વાસ્તવમાં કંઈક કરવાની ભાવના જેમનામાં ઉભરાતી હોય એવા લોકો શોધવા છતાં પણ મળતા નથી. ભારત માતાએ દુર્ભાગ્યને કલંકને પલટાવી નાખવા માટે થોડા બલિદાનોની જરૂર છે. એવા બલિદાનની કે જે માથું કપાવવા માટે નહીં પણ જનજાગરણના અલખ જગાવવામાં ધીમે ધીમે પોતાને બલિ આપવા માટે ઉલ્લાસપૂર્વક આગળ આવે. સંતોની પરંપરામાં અલખ જગાડવી એ ઘણું મોટું આધ્યાત્મિક સાધન છે. ગોળખપંથી તથા બીજા સાધુઓ ઘેર ઘેરે જઈને અલખ જગાડતા હતા, ઉપદેશ આપતા હતા. મુસલમાન ફકીર પણ જોશથી શેરીઓ અને મોલાઓમાં ઉચ્ચ સ્વરે જનજાગરણના ગીતો ગાતા હતા, પરંતુ હવે એ પરંપરાઓ લુપ્ત થઈ રહી છે. મનુષ્ય સ્વાર્થી અને આરામપ્રિય બની રહ્યો છે. પોતાનો અહંકાર ઘટાડવા નહીં વધારવા માંગે છે. કોઈના બારણે અમે શું કામ જઈએ, એથી પોતાની ઇજ્જત અને આબરૂ ઓછી થતી લાગે છે. શાન તો રહેવી જ જોઈએ. મોટાઈની પરિભાષા એ થઈ ગઈ કે કોઈને ત્યાં વગર બોલાવીએ કે ઓછા આગ્રહ પર પહોંચી જવામાં જે ઘટે છે અને આગ્રહ ઘણી ખુશામાં ઘણા સન્માન અને ઘણું આદર મેળવવાથી વધે છે. આવો અહંકાર પૂર્ણ થઈ શકે તો કહેવાતા સિદ્ધાંતવાદી અને મોટા લોકો પણ જ્ઞાન સુધાર માટે તૈયાર થઈ શકે છે. પરંતુ કેવી રીતે શક્ય બને? કેશુદ્ધ જ્ઞાન જનતાને કોઈ પરિચિત નથી, કોઈ રુચિ નથી, ઉત્સાહ નથી, તો તેને માટે કોઈને બોલાવવાનો આગ્રહ કોણ કરે? અને એવા આગ્રહ થાય તો જાય કોણ? અહંકારનો પાર સામે આવે છે. બે ઇજ્જતી અને સંકોચ પગમાં બેડીઓ નાખેલી છે. એવી મીરાઓ નથી મરી જે પગમાં ઘૂંઘરું બાંધી હાથમાં એક તાળો લઈને પોતાના ભગવાનના ગુણો દરેક સ્થળે જઈ સંભળાવે. એક કબીર અને સુરદાસ પણ નથી દેખાતા જે શોકગ્રસ્ત જનતાની વ્યથા દૂર કરવા માટે અશ્વિની કુમારોની જેમ તેમનો દરવાજો ખખડાવવા માટે કરુણાદ્ર પોકાર વિના જઈ પહોંચે. કોણ જાણે એવા ઉદાર નારીઓ સદજ્ઞાનનો અમૃત વસાવવા માટે મેઘોની જેમ આ વિશ્વ આકાશ પાગરમાં ક્યારેય પાછા વિચરણ કરવા માટે નીકળશે. જો આ કાર્ય પૈસા આપીને નોકરો દ્વારા થઈ શકતું હોત તો કરાવી પણ શકાય. મહાત્મા ગાંધીને ખાદીના પ્રચાર પ્રસાર માટે કાર્યકર્તાઓની જરૂર પડી ત્યારે કર્મચારીઓ દ્વારા એ કાર્ય શક્ય બન્યું નહોતું. જ્યારે પંડિત નહેરુ, સરદાર પટેલ અને વિનોબા ભાવે જેવા આગેવાનોએ આ કાર્ય હાથમાં લીધું અને શેરીએ હાથ લારી પર ખાદી વેચવામાં આવી ત્યારે એ ખાદીનો આટલો પ્રચાર થયો. એ જ રીતે જ્યારે સમાજમાં પ્રતિષ્ઠિત લોકો યુગ સાહિત્ય લઈને ઘેર ઘેર વચાવવા માટે નીકળશે ત્યારે જ જ્ઞાન યજ્ઞ સફળ થશે. મૂર્ધન્યો મનીષીઓ તથા પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત પરિજનોએ આ કાર્ય માટે આગળ વધવા જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત રામ શર્માની જે અંતરની પીડા છે કે મારા વિચારો ઘર ઘર સુધી પહોંચાડો, અને આજના યુગની માંગ છે જે ને પૂર્ણ કરવા આપ અમને જરૂર મદદ કરશો અને શેર કરજો અને વધુ વધુ વેચારો પહોંચાડશો તો એક શ્રેષ્ઠ કાર્ય ભગવાનનું ગણાશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.